Shubham Guru Tvam Kalyanam Aarogyam Dhanasham Padam Shatru Murti Vinashaya Deepa Jyoti Namo Prasthuti
જે ફર્સ્ટ યરમાં ઘણા સ્વપ્ન અને ઉત્સાહ સાથે અહીંયા આવેલા વિદ્યાર્થી અને વાલીઓ, પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપ લોકોએ જિંદગીનો એક પડાવ બારમું ધોરણ, આપણી એજ્યુકેશન સિસ્ટમ એ વિશે કે બારમા ધોરણને એટલું બધું મહત્વ આપેલું છે એટલે આપણે તમને અભિનંદન પાઠવવા છીએ. બાકી તમે જુઓ તો દુનિયામાં જેટલા બી અબજોપતિ કરોડોપતિ હશે કદાચ એમાંથી 90% લોકો કોલેજ પણ નહીં કરી હોય છે, એટલે એજ્યુકેશન એને સાથે કોઈ લેવા દેવા નહીં. પણ શિક્ષણનું જે મહત્વ છે ફક્ત કમાવાના સાધન તરીકે ન જોતા આપણે જોઈએ તો એક સારા નાગરિક બનવા માટે, એક સારા મનુષ્ય બનવા માટે શિક્ષણ જરૂરી છે. જે લોકો શિક્ષણ જગત સાથે જોડાયેલા હશે કદાચ તમારી વાત સાથે સહમત થશે. તો પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે બારમું ધોરણ પાસ કરે એટલે એવું કહેવાય કે હા હવે થોડું રિલેક્સ, બાળક ભણતો હોય ત્યારે એવું આપણે કહેતા હોઈએ, આમ તો એને કહેવાય કોઈએ ઘોડ ચોટાડ્યો, દસમા હોય તો કે બેટા તું દસમું પાસ કરે બધું સારું થઈ જશે, પછી બારમામાં તો બસ બારમું કરી લે પછી શાંતિ છે, પછી કોલેજ આવ્યા પછી પાછા અમારા જેવા કંઈક કે છે આજે જ વાત કરે શું કરવાનું છે. એટલે આ સંઘર્ષ તો જીવન પર્યંત ચાલે જ કરવાનો છે, પણ છતાંય એક અગત્યનો પડાવો તમે લોકોએ પસાર કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને ક્યારેક બીજા ઘણા બધા સામે ચડેવા છે જેમને તમારી એમ જ પરીક્ષા આપી હશે પણ કદાચ પાસ નથી થયા, કદાચ ક્વોલિફાઈ નથી થઈ શકે નીટમાં, અને એમને જે પણ બ્રાન્ચમાં જોયું હતું તો એડમિશન નથી મળી શક્યું, તમને મળ્યું છે તો ફરીથી તમને ખૂબ ખૂબ અભિનંદન. એના પછી કદાચ બારમું પાસ કર્યા પછી તમે ઘણા બધા સેમિનાર પણ એટેન્ડ કર્યા છે, બારમાં પછી શું તો ઇન્ટરનેટ પર વાંચ્યું પણ હશે, ઘણા વિદ્યાર્થીઓ રિસર્ચ પણ કર્યું હશે, તો બી ગ્રુપ પછી આમ જોવા જઈએ 5-25 રૂપિયા પેનલ્ટી કરીએ, કોઈ ટોપિક લખવા આપીએ, અંગૂઠા પણ પકડાવો છો તમે કહેતો, ઘણા પ્રેક્ટિસ નહીં હોય અંગૂઠા પકડવાની, આ લોકોને પૂછી જુઓ. કોલેજમાં આવી ગયા ઇટ ડઝન્ટ મીન કે ડિસિપ્લિન નહીં હોય ને, તમારી પાસે બધું જ હશે પણ જો ડિસિપ્લિન નહીં હોય તો કશું રહેશે નહીં, કે વિદ્યા પણ કામની જ્યાં ડિસિપ્લિન ન હોય. બરાબર, આપણે ભૂતકાળમાં આપણે માયથોલોજિકલ સ્ટોરીમાં જોયું છે કે દુર્યોધન જેવો સારો યોદ્ધા હતો પણ કેવું એ ડિસિપ્લિન નહોતો એનામાં તો એનો વિનાશ થઈ ગયો. એ રીતે વિદ્યા પણ આપણી પાસે હોય, જ્ઞાન ખૂબ હોય પણ આપણામાં ડિસિપ્લિન ન હોય તો કામનું નહીં. ડિસિપ્લિન ખાસ આપણે રહે એ લોકોના એટલા માટે, એવું નથી કે અહીં અમને મજા આવે અને મારીએ તો હા, એવું કોઈ ફિઝિકલ ટોર્ચર ના આવતો. સરકારે બી અત્યારે પરિપત્ર કર્યો પ્રાઇમરીમાં કે વિદ્યાર્થીને મારવું નહીં, પણ હું તમને થોડા એક્ઝામ્પલ આપીશ ભાઈ તમે જ કહેશો સાહેબ મારો તમે વાંધો નહીં. કેટલીક હરકતો આ લોકોની એવી હોય છે કે પ્રેમથી સમજે જ નહીં, સમજ્યા તમે? પણ ઇટ ડઝન્ટ મીન કે એવરી ટાઈમ આપણે દંડો જ ઉઠાવીશું, પણ જ્યાં જરૂર પડે ત્યાં એ જરૂરથી ઉપયોગ કરીશું. એમની અંદર એવો ડર થોડો રહેવો જોઈએ કે કોઈક તો અહીંયા છે જે આ બધું ધ્યાન રાખે છે. હોસ્ટેલની અંદર તમે હુક્કો લાવો અને હુક્કો પીવો સાહેબ શું લાવો, બીડી સિગારેટ તો શું લાવે લોકો, છોકરાઓ અમારી જ હોસ્ટેલના નીચે મૂકેલો છે પકડેલો હુક્કો લાવે લોકો, દાદા પીવો છો હુક્કો તમે? તમે નથી પીધા પણ તમે કોને મૂકવાયા છો? હા એ જોઈએ અહીં હુક્કો પીવો તો શું કરવાનું હોય, એને પ્રેમથી સમજાવો બેટા, હા અંગૂઠા પકડાવો. બરાબર, એટલે આવી ઘણી બધી હરકતો છે નાની નાની વસ્તુ. હવે જો આ વસ્તુ રોકવામાં ના આવે એટલે આપણે ત્યાં હોસ્ટેલમાં પણ વિશેષ ધ્યાન રાખીએ કે છે 2-5% વિદ્યાર્થીઓ જે છાણા છાણા બીડી છે જે પૈસા બીડી પણ પીતા હોય છે, સિગારેટ પીતા હોય છે, તમાકુ થોડા. સાથે મિત્રો અત્રે પધાર્યા મોરબી વાલી મિત્રો તથા વાલા વિદ્યાર્થીઓ, આપણા સ્વપ્નોની શરૂઆત પહેલો દિવસ જે કઈ સ્વપ્ન લઈને આવ્યા છે એને ફળીભૂત કરવા માટે પરિશ્રમનો સંકલ્પ કરવાનો પણ પહેલો દિવસ વાલી મિત્રોને એક વિનંતી હું ચોક્કસ કરીશ કે જ્યારે પણ આપ
આપના દીકરા દીકરી સાથે વાતચીત કરો ત્યારે બીજી ઘણી બધી વાતો કરો, કોઈ પ્રોબ્લેમ નથી. એને એટલું પૂછજો કે તારું ભણવાનું કેવું ચાલે છે અને એમાં તને ક્યાંય તકલીફ છે કે કેમ. અને જ્યારે જ્યારે તમને એવું જાણવા મળે કે આને ક્યાંક તકલીફ પડી રહી છે તો કોલેજના શિક્ષકગણ સાથે વાત કરવા ચોક્કસ રાખજો. હું એના માટે ખાસ આગ્રહ કરું છું. ઘણી બધી વાર એવું બને કે આપનું બાળક કદાચ ક્લાસમાં કોમ્યુનિકેટ ના કરી શકે, પરંતુ આપની સાથે તો એ ચોક્કસ કોમ્યુનિકેટ કરશે. અને જો તમારો